नमस्कार मित्रों, रमेश कैला वीडियो ऑन डिमांड चैनल में फरी एक बार आपनो स्वागत छे। वीडियो ऑन डिमांड એટલા માટે કે આ ચેનલ પર તમને ન આવડતા અથવા અઘરા લાગતા ટોપિક પર તમે કમેન્ટ કરી શકો છો અને જે જે ટોપિક પર વધુ ને વધુ કમેન્ટ આવશે તેના ઉપર અમારા દ્વારા આગામી સમયમાં વિડિયો અપલોડ કરવામાં આવશે। તો તમને અઘરા લાગતા અથવા તમને ન આવડતા ટોપિક પર ફરીથી એકવાર કમેન્ટ કરો। ઘણા બધા મિત્રોને કમેન્ટ આવેલી હતી કે કોરોના વાયરસ વિશે સર તદ્દન અદ્યતન માહિતી વિશે વિડિયો બનાવો। તો ચાલો આપણે જોઈએ। અગાઉ આગલા દિવસે આપણે જોયું કે કોરોના વાયરસની 35 અગત્યના ક્વેશ્ચન, તો આજે બીજા આપણે 35 અગત્યના ક્વેશ્ચન જોશું કે જે આગામી પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે। કોરોના વાયરસ વિશે પ્રાથમિક માહિતી આપું તો કોરોના વાયરસને COVID-19 કહેવામાં આવે છે। નોવેલ COVID-19, નોવેલ એટલે કે નવો જાણવા મળેલો, કો એટલે કોરોના, વી એટલે વાયરસ, ડી એટલે ડિસ્કવર્ડ, 90 એટલે 2019 ડિસેમ્બર 2019માં ડિસ્કવર્ડ થયેલો વાયરસ હતો। ક્યાં જોવા મળ્યો હતો? તો કે સૌપ્રથમ ચીનના વુહાન સિટીથી શરૂઆત થઈ હતી અને આજે વિશ્વના લગભગ કરોડો લોકો આ વાયરસને કારણે ઝપેટમાં આવેલા છે, જેમાં ભારતમાં પણ 25-30 લાખ લોકો સંક્રમિત આજની તારીખ સુધીમાં થઈ ચૂક્યા છે। તો માટે આ વિડિયો ખૂબ જ અગત્યનો છે। આગામી પરીક્ષા માટે પણ કોરોના વાયરસના લગભગ 1-2 ક્વેશ્ચન પૂછાશે। તો જે મિત્રો નવા છે અમારી ચેનલમાં અને જેને પાર્ટ 1 નથી જોયો તે પાર્ટ 1 ખાસ જોઈ લે, કારણ કે એમાં પણ આના જેવા અગત્યના ઘણા બધા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે। આજે આપણે જોશું પાર્ટ 2। તો ચાલો શરૂ કરીએ કોરોના વાયરસ વિશેના અગત્યના પ્રશ્નોનો પાર્ટ 2। રમેશ કેલા વિડીયો ઓન ડિમાન્ડ ચેનલ પર પહેલો પ્રશ્ન છે, એટલે પહેલો એટલે 36મો, કારણ કે 1-35 ક્વેશ્ચન આપણે એમાં જોયેલા હતા। કોરોના સામે લડત માટે કોવા એપ કઈ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી? બધી સરકારે જુદી જુદી એપ્લિકેશનો લોન્ચ કરેલી હતી, તો જેટલી સરકારની આપણે એપ્લિકેશનો યાદ રહે તે યાદ રાખવાની છે। કોવા એપ કઈ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી? પંજાબ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ કે પંડુચેરી? તો સાચો જવાબ આ છે પંજાબ સરકાર દ્વારા કોવા એપ લોન્ચ કરવામાં આવેલી હતી। નેક્સ્ટ પ્રશ્ન છે, ચેપથી પીડાતા દર્દીને તંદુરસ્ત વ્યક્તિથી અલગ રાખવાની મેથડને શું કહેવામાં આવે છે? ક્વોરન્ટાઇન, આઇસોલેશન, કેરિયર કે ઇન્ક્યુબેશન પીરિયડ? તો ચેપથી પીડાતા દર્દીને અલગ રાખવો એને આઇસોલેશન કહેવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ કોરોનાના પેશન્ટના સંપર્કમાં આવેલ હોય અને એને અલગ રાખવો તો એને ક્વોરન્ટાઇન કહેવામાં આવે છે। આઇસોલેશનમાં ચેપથી પીડાતો હોય છે એનામાં લક્ષણો હોય છે, જ્યારે ક્વોરન્ટાઇન એટલે એવું કે જે સસ્પેક્ટેડ હોય છે, આ બંનેમાં થોડોક ડિફરન્ટ છે। નેક્સ્ટ છે, કોરોના વાયરસના પ્રકોપને અટકાવવા માટે સૌ પ્રથમ મોબાઈલ વાન ગુજરાતના ક્યાં શહેરમાં શરૂ કરી હતી? અમદાવાદ, વડોદરા, સુરત કે ભાવનગર? તો મોબાઈલ વાન શરૂ કરનાર સૌ પ્રથમ શહેર હતું અમદાવાદ। 7 એટલે કે એક સાથે 7 મોબાઈલ વાન શરૂ કરી હતી। નેક્સ્ટ પ્રશ્ન છે કે દેશમાં કઈ સરકારી હોસ્પિટલમાં COVID-19 સંક્રમિત દર્દીઓની સેવા માટે હ્યુમેનોઇડ રોબોટ પ્રયોગ કરવામાં આવેલ હતો? ભારતમાં પણ રોબોટનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને કઈ સરકાર દ્વારા પ્રયોગ કરવામાં, કઈ સરકારી હોસ્પિટલમાં પ્રયોગ કરવામાં આવ્યો હતો? જયપુર, અમદાવાદ, મુંબઈ કે પુણે? તો સાચો જવાબ આવે છે જયપુરની, એટલે કે રાજસ્થાનની સરકારી હોસ્પિટલમાં રોબોટનો પ્રયોગ કરવામાં આવેલો હતો। નેક્સ્ટ પ્રશ્ન છે, ભારત સરકારે કોરોના સંક્રમિત લોકોનું લોકેશન ટ્રેક કરવા માટે કઈ એપ લોન્ચ કરી હતી? કોરોના એપ, કોરોના કવચ, કોરોના ટ્રેક કે કોરોના સંક્રમિત? તો ભારત સરકાર દ્વારા લોકેશન ટ્રેક કરવા માટે એપ કરેલી કોરોના કવચ। નેક્સ્ટ પ્રશ્ન છે કે કોઈ પણ એરિયામાં કોરોનાના કેટલાથી વધારે કેસ હોય તો એ એરિયાને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવે છે? કરવામાં આવતો હતો, હવે નથી આવતો, પણ કેટલાથી વધારે કેસ હોય તેને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવતો હતો? 4, 5, 6 કે 10? તો સાચો જવાબ આવે છે 6થી વધારે કેસ હોય તો એને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવતો હતો। નેક્સ્ટ પ્રશ્ન છે, કોરોનાના કારણે ગુજરાતના કયા જિલ્લામાં સૌપ્રથમ કર્ફ્યુ લગાવી હતી? અમદાવાદ,
વડોદરા, સુરત કે ગાંધીનગર? તો કર્ફ્યુ લગાવનાર ગુજરાતના સૌપ્રથમ જિલ્લો કયો હતો? તો કે અમદાવાદ હતો. નેક્સ્ટ પ્રશ્ન છે, કેટલા દિવસની કર્ફ્યુ લગાવી હતી તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે, અને કઈ તારીખે. નેક્સ્ટ પ્રશ્ન છે કે લોકડાઉન 3 ને ભારતને કેટલા ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું? 3, 4, 5 કે 6? લોકડાઉન 4 માં 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું, જેની આપણે અગાઉ વિડીયોમાં ચર્ચા કરી દીધી હતી. લોકડાઉન 3 માં કેટલા ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું? 3. ક્યાં 3? ગ્રીન, રેડ અને ઓરેન્જ. લોકડાઉન 4 માં ક્યાં બે ઝોન એડ કરવામાં આવ્યા હતા તે તમારે આગામી વિડીયો જોયો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતમાં ક્યા રાજ્યમાં સૌપ્રથમ COVID-19ની સારવાર માટે પ્લાઝમા થેરાપી ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવી હતી? ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ? તો સૌપ્રથમ ટ્રાયલ બેઝ ઉપર શરૂ કરનાર રાજ્ય કયું હતું? તો કે કેરળ રાજ્ય હતું. નેક્સ્ટ પ્રશ્ન છે કે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ આરોગ્ય સેતુ એપ કેટલી ભાષામાં હોય છે? 9, 10, 11 કે 12? તો સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ આરોગ્ય સેતુ એપમાં ટોટલ 11 ભાષાઓ છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે સરકાર દ્વારા બીજા લોકડાઉનની જાહેર કરવામાં આવી ત્યારે ક્યું ભારતનું રાજ્ય એવું હતું કે જ્યાં એક પણ કેસ ન હતો? મેઘાલય, મિઝોરમ, સિક્કિમ કે અરુણાચલ પ્રદેશ? તો સાચો જવાબ આવે છે સિક્કિમ. સિક્કિમ રાજ્ય એવું છે ભારતનું જ્યાં સૌથી છેલ્લે કોરોનાનો કેસ જોવા મળેલો હતો. સૌથી પહેલા કોરોનાનો કેસ કયા રાજ્યમાં જોવા મળ્યો હતો? તો કે કેરળમાં, અને સૌથી છેલ્લે તો કે સિક્કિમ રાજ્યમાં જોવા મળ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન છે, કોરોના સામેની લડત માટે પ્રજ્ઞામ એપ કઈ સરકાર દ્વારા લોન્ચ કરી હતી? ગુજરાત, નાગાલેન્ડ, ઝારખંડ કે પંડુચેરી? તો પ્રજ્ઞાન એપ લોન્ચ કરનાર રાજ્ય હતું ઝારખંડ. કોરોના સામે લડત માટે પ્રજ્ઞામ એપ લોન્ચ કરનાર રાજ્ય હતું ઝારખંડ. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ COVID-19ની સારવાર માટે આયુર્વેદિક થેરાપી શરૂ કરવામાં આવી હતી? ગુજરાત, કેરળ, ગોવા કે મધ્યપ્રદેશ? તો આયુર્વેદિક થેરાપી શરૂ કરનાર રાજ્ય હતું ગોવા. નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતમાં કયા રાજ્યમાં સૌપ્રથમ COVID-19 માટે પુલ સેમ્પલિંગની શરૂઆત કરવામાં આવી હતી? ગુજરાત, કેરળ, ગોવા કે ઉત્તર પ્રદેશ? તો પુલ સેમ્પલિંગની શરૂઆત કરનાર રાજ્ય હતું ઉત્તર પ્રદેશ. આ બધા જ પ્રશ્નો, બધા જ રાજ્યો તમારે યાદ રાખવાના છે. આમાં લગભગ આપણે 70-80 ક્વેશ્ચન કવર કરેલા છે, જેમાં આપણે બધા જ પ્રશ્નો કવર કરવાની કોશિશ કરેલી છે, અને જરૂર લાગશે તો આપણે પાર્ટ 3 પણ અપલોડ કરશું, જેમાં બાકી રહી ગયેલા પ્રશ્નો પણ આપણે ચર્ચા કરશું, જેથી કરીને કોરોનાનો એક પણ પ્રશ્ન આપણે આગામી પરીક્ષામાં મિસ થાય નહીં. નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાત સરકાર દ્વારા ઘરેલું વેન્ટિલેટર બનાવ્યું તેનું નામ શું આપવામાં આવ્યું? ગરવી ગુજરાત, ગુજુએક, દમણ એક કે દમણ એક? તો સાચો જવાબ આવે છે ઘરેલું વેન્ટિલેટર બનાવ્યું તેનું નામ આપ્યું હતું દમણ એક. નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાતમાં સૌ પ્રથમ 24/7 કોલ સેન્ટર શરૂઆત ક્યાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી? અમદાવાદ, સુરત, રાજકોટ કે વડોદરા? તો 24/7 કોલ સેન્ટર શરૂ કરનાર મહાનગરપાલિકા હતી રાજકોટ, જે ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં બીજા નંબરે 24/7 કોલ સેન્ટર શરૂ કરનારી મહાનગરપાલિકા છે. નેક્સ્ટ પ્રશ્ન છે, મનુષ્યમાં કોરોના સામે લડવા માટે કયા પ્રકારની ઇમ્યુનિટી અગત્યનો ભાગ ભજવે છે? જાતીય રોગ પ્રતિકારક શક્તિ, વ્યક્તિગત રોગ પ્રતિકારક શક્તિ, આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી કે આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી?
તો સાચો જવાબ આવે છે મનુષ્યમાં કોરોના સામે લડવા માટે જે અગત્યનો ભાગ ભજવે છે તે વ્યક્તિગત રોગ પ્રતિકારક શક્તિ છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ કોરોનામાંથી સાજા થયેલ દર્દીનો રિપોર્ટ ફરીથી પોઝિટિવ આવ્યો હતો? એવો સૌપ્રથમ કિસ્સો ક્યાં બન્યો હતો, ગુજરાતમાં ક્યાં બન્યો હતો? અમદાવાદ, વડોદરા, પાટણ કે સુરત? તો નેગેટિવ થઈ અને ફરીથી પોઝિટિવ આવ્યો એવો સૌપ્રથમ કિસ્સો બન્યો હતો પાટણમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોરોનાના દર્દીને ઉપયોગમાં લીધેલ નીડલ કઈ બેગમાં નિકાલ કરવામાં આવે છે? ઓપ્શન છે ગ્રીન, રેડ, વ્હાઇટ કે યલો? તો સાચો જવાબ આવે છે કોઈ પણ પેશન્ટના ઉપયોગમાં લીધેલ નીડલ છે એને વ્હાઇટ પંચર પ્રૂફ કન્ટેનરમાં ડિસ્કાર્ડ કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે આરોગ્ય સેતુ એપ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી? જુદી જુદી એપ લોન્ચ કરનારી એજન્સીઓ છે, NOC, NIC, NEC કે NYC? તો આરોગ્ય સેતુ એપ લોન્ચ કરનારી એજન્સી હતી NIC, જેનું ફૂલ ફોર્મ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે PM મોદી સરે COVID-19 સામે લડવા માટે કયો મંત્ર આપ્યો હતો? આ પણ ખૂબ જ અગત્યનો છે. મોદી સાહેબે એક મંત્ર આપ્યો હતો, હમ સ્વસ્થ જગ સ્વસ્થ, આપ સ્વસ્થ જગ સ્વસ્થ, લોક સ્વસ્થ જગ સ્વસ્થ, હમ સ્વચ્છ તો જગ સ્વચ્છ. તો સાચો જવાબ આવે છે હમ સ્વસ્થ તો જગ સ્વસ્થ. આવો મંત્ર PM મોદી સરે COVID-19 સામે લડવા માટે આપ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતનું કયું રાજ્ય સૌપ્રથમ કોરોના મુક્ત થયું હતું? શરૂઆતમાં કોરોનાના કેસ જોવા મળ્યા હતા, પછી કોરોના મુક્ત થઈ ગયું હતું, એવું કયું રાજ્ય હતું? તો કે મણિપુર, ગોવા, સિક્કિમ કે મહારાષ્ટ્ર? તો સાચો જવાબ આવે છે ગોવા રાજ્ય છે એ સૌપ્રથમ કોરોના મુક્ત થયેલું રાજ્ય હતું. જોકે હાલમાં તો અહીંયા કેસ જોવા મળે જ છે ગોવામાં અને મણિપુરમાં. મણિપુરનું બીજા નંબરનું રાજ્ય હતું જે કોરોના મુક્ત થયું હતું. હાલમાં બધા જ જગ્યાએ કેસ જોવા મળે છે. નેક્સ્ટ છે, કોરોના વાયરસને ગુજરાતમાં જોવા મળતો કયો સ્ટ્રેન સૌથી વધારે ખતરનાક છે? અગાઉના પ્રશ્નમાં આપણે ચર્ચા કરી ગયા કે કયો સ્ટ્રેન સૌથી ઓછો ઘાતક છે, આમાં છે કયો સ્ટ્રેન સૌથી વધુ ઘાતક છે, વધુ ખતરનાક છે, A, S, L કે N? તો સાચો જવાબ આવે છે L સ્ટ્રેન છે એ સૌથી વધારે ખતરનાક છે. નેક્સ્ટ પ્રશ્ન છે, એમ કોવિડ એપ કયા રાજ્યે લોન્ચ કરી હતી? મહારાષ્ટ્ર, મણિપુર, મિઝોરમ કે મધ્યપ્રદેશ? એમ છે તો એનું નામ મો ઉપરથી શરૂ થતું હશે, તો આ ઓપ્શન બધા મો વાળા જ છે. તો એમ કોવિડ એપ શરૂ કરનાર રાજ્ય હતું મિઝોરમ. સેના માટે શરૂ કરી હતી? તો ટ્રક ડ્રાઈવર માટે ઓનલાઈન લાયસન્સ તરીકે કામ કરે છે એમ કોવિડ એપ, એ ટ્રક ડ્રાઈવર તરીકે ઓનલાઈન લાયસન્સ તરીકે કામ કરતી એપ છે. COVID-19 સામે તબીબી માર્ગદર્શન અને સલાહ આપવા માટે આપતા મિત્ર એપ કયા રાજ્યએ લોન્ચ કરી હતી? આપતા મિત્ર એપ લોન્ચ કરનાર રાજ્ય કયું હતું? કેરળ, કર્ણાટક, ગુજરાત કે મધ્યપ્રદેશ? તો સાચો જવાબ આવે છે આપતા મિત્ર એપ કર્ણાટક સરકારે લોન્ચ કરી હતી. નેક્સ્ટ પ્રશ્ન છે, કોરોનાના સામેની લડત માટે અરુણાચલ પ્રદેશ દ્વારા નીચેનામાંથી કઈ એપ લોન્ચ કરવામાં આવી હતી? કોવા એપ, કોવિડ કેર એપ, રક્ષા સર્વે એપ કે કોરોના કવચ એપ? તો સાચો જવાબ આવે છે અરુણાચલ પ્રદેશ દ્વારા લોન્ચ કરવામાં આવેલી એપ હતી કોવિડ કેર એપ. નેક્સ્ટ પ્રશ્ન છે કે કોરોના સામેની લડત માટે કર્ણાટક સરકાર દ્વારા નીચેનામાંથી કઈ એપ લોન્ચ કરવામાં આવી હતી? તો આપણે અગાઉ પણ જોઈ ગયા આ પ્રશ્ન કે કર્ણાટક સરકાર દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી હતી, તો કે કોરોના વોચ એપ. નેક્સ્ટ પ્રશ્ન છે કે કોરોના સામેની લડત માટે નીતિ આયોગ દ્વારા, આ યાદ રાખજો ખાસ, નીતિ આયોગે કઈ એપ લોન્ચ કરી હતી? નીતિ આયોગ ખૂબ જ અગત્યનો છે. નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવેલી એપ હતી COVID-20 એપ. નેક્સ્ટ પ્રશ્ન છે
कि क्या महानगर पालिका द्वारा क्वारंटाइन लोकोनी देखरेख माटे साई एम मोबाइल एप्लिकेशन लॉन्च करवामां आवेली हती। मुंबई, पुणे, दिल्ली के भावनगर, तो साई एम मोबाइल एप्लिकेशन लॉन्च करनार महानगर पालिका हती पुणे महानगर पालिका। नेक्स्ट प्रश्न छे कि कोरोना सामेनी लड़त माटे उत्तर प्रदेश सरकार द्वारा नीचेनामांथी कई एप लॉन्च करवामां आवी हती। तो उत्तर प्रदेश द्वारा सरकार द्वारा लॉन्च करवामां आवेली एप हती आयुष कवच एप। नेक्स्ट प्रश्न छे टेको मोबाइल एप नी शुरुआत कई जिल्लामांथी थई हती। आ कोरोना ने लगतो प्रश्न नथी पण आ प्रमाणे एक અગત્યનો પ્રશ્ન છે। ટેકો મોબાઈલ એપ્લિકેશન અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ કે રાજકોટ? તો ટેકો મોબાઈલ એપની શરૂઆત ભરૂચ જિલ્લાથી થઈ હતી। નેક્સ્ટ પ્રશ્ન છે ભારતના રેલવે દ્વારા કયા નામનું સસ્તા વેન્ટિલેટર શરૂ કરવામાં આવ્યા કોરોના સામેની લડત માટે? સૌ પ્રથમ સ્વદેશી વેન્ટિલેટર તો આપણે જોઈ ગયા કે ધમણ એક, પણ રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલું સસ્તા વેન્ટિલેટર ક્યાં હતા? તો ધમણ, દમણ, જીવન કે રેલવે જીવન? તો સાચો જવાબ આવે છે જીવન નામના વેન્ટિલેટર રેલવે મંત્રાલય દ્વારા શરૂ બનાવવામાં આવ્યા હતા। નેક્સ્ટ છે કોરોના સામેની લડત માટે નાદી એપ કઈ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી? ગુજરાત સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર, સિક્કિમ સરકાર કે પંડુચેરી સરકાર? તો સાચો જવાબ આવે છે નાદી એપ લોન્ચ કરનાર સરકાર હતી પંડુચેરી સરકાર। નેક્સ્ટ પ્રશ્ન છે કોરોના જ્યાં બહુ વધુ કેસો જોવા મળે છે તેને કયા ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે? ગ્રીન ઝોન, યલો ઝોન, રેડ ઝોન કે બ્લુ ઝોન? તો વધુ કેસ જોવા મળે હવે આવું કરવામાં નથી આવતું, પરંતુ એને રેડ ઝોન તરીકે કન્સિડર કરવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન છે કે કોરોના સામેની લડત માટે સેલ્ફ ડિસ્લેશન એપ કઈ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી? ગુજરાત સરકાર, નાગાલેન્ડ સરકાર, સિક્કિમ સરકાર કે પંડુચેરી સરકાર? તો સેલ્ફ ડિસ્લેક્સન એપ લોન્ચ કરનાર સરકાર હતી નાગાલેન્ડ સરકાર। નેક્સ્ટ પ્રશ્ન છે કોરોના સામેની લડત માટે કોરોના મુક્તિ એપ કઈ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી? હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, સિક્કિમ કે પંડુચેરી? તો કોરોના મુક્તિ એપ લોન્ચ કરનાર સરકાર હતી હિમાચલ પ્રદેશ સરકાર। તો મિત્રો આ હતા સવાલ અમારા જવાબ તમારાના કોરોના વિશેના કેટલાક અગત્યના પ્રશ્નો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો। જો તમે અમારા દ્વારા પબ્લિશ કરેલી બુક્સ માસ્ટર માઇન્ડ એમસીક્યુ ખરીદવા માંગતા હોય તો અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરો। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર।